नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 10 मां गुजरातीनी अंदर पाठ नंबर 6 वायरल इन्फेक्शन जे पाठ छे एना विषे थोड़ी चर्चा आपणे करीशुं। वायरल इन्फेक्शन ना लेखक जे छे एमनुं नाम छे कुळवंतभाई शाह। जो आम तो सूरत जिल्लाना वतनी हता, वडोदरा महाराजा सयाजीराव युनिवर्सिटी तेमज अमेरिका मिशिगन युनिवर्सिटी दक्षिण गुजरात युनिवर्सिटी जेवी सारी एवी युनिवर्सिटीनी अंदर एमणे पोतानो सेवाओ आपेली छे। खूबज પહોળું વ્યક્તિત્વ ધરાવતા આપણા લેખક ગુણવંત શાહ છે। આ પાઠની અંદર આ એક નિબંધ છે કે આપણા સમાજની અનેક મર્યાદો તરફ આંગળી ચીધી છે લેખકે। આ પાઠની અંદર આપણા સમાજના અનેક મર્યાદાઓ જે છે એની આગળ આંગળી ચીધી છે। આરોગ્યની કાળજી બરોબર આપણે લેતા નથી, જેના કારણે આપણા શરીરની અંદર ફટીલા રોગો ઘર કરી જાય છે। આપણા લોકો માને તો છે કે પહેલું સુખ તે જાતે નર્યા, એ આપણે ત્યાં કહેવત પણ છે, પણ ખરેખર જીવનમાં આપણે ઉતારીએ છીએ ખરા? કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે। અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કે સફાઈનો મહિમા થશે તો જ આપોઆપ આરોગ્ય પણ સુધારો થશે। જે રીતે પાન, ગુટકા, સિગરેટ જેવા વ્યસનો લોકો ડૂબેલા છે, માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવી શકે છે, એ સંદેશ પણ આ નિબંધમાં આપેલો છે। સરળ ગદ્ય અને મહાનુ સંદર્ભતા લેખક પોતાની તત્વની વાતને ધારાધાર બનાવે છે, આ પ્રજાકીય જાગૃતિનું કામ કરે છે। સોરી, પણ આ થોડો એમનો પરિચયની જોડે આપણે વાંચી ગયા છે। તો મુખ્ય વસ્તુ છે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વિશે લેખકે વધુ ભાર આ પાઠની અંદર આપેલો છે। પહેલું સુખ એ જાતે નર્યા એવું આપણે સમજનારા વ્યક્તિઓ છીએ ખરા? એવું માનનારા વ્યક્તિઓ છે ખરા? પણ વાસ્તવિક જીવનમાં આપણે કેટલું ઉતારીએ છીએ? આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ સ્વચ્છતા પાછળ આટલો બધો ભાર આપે છે, શા માટે આપવા પડે છે, કેમ આપવા પડે છે? એનું કારણ છે કે આપણા સંસ્કારની અંદર જ ગંદકી પ્રવેશેલી છે, એ કુટેવો છે। એ કુટેવોને આપણે કાઢી નથી શકતા। જ્યાં સુધી એ કુટેવો આપણે બહાર નહીં કાઢી શકીશું, ત્યાં સુધી આરોગ્યની દ્રષ્ટિએ આપણે આપણા સમાજને આગળ નહીં લાવી શકીએ। ચાલો પાઠના પ્રમાણે આપણે આગળ વધીએ। એક જમાનામાં ચીનના લોકો કોઈ માંદું પડે ને તો ડાક્ટરને સજા કરતા। સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરી હતી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય। બેટરોલ રશેલ એક નિબંધમાં ભારે ગમત કરી છે કે કાર ખોટવાઈ પડે ને તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાને આગળ ગૌરવપૂર્વક કરે છે। આ ફકરાની અંદર ચીનનું નામ આપણે સાંભળ્યું। ચીનમાં પ્રાચીન કાળમાં એવી પરંપરા હતી કે કોઈ વ્યક્તિ માંદું પડે તો ડાક્ટરને સજા કરવામાં આવે। હવે આજની પરિસ્થિતિ જુઓ તો ચીને આખા વિશ્વને માંદું પડ્યું છે, આખા વિશ્વમાં કોરોના ફેલાય છે, સમાજની અંદર, દુનિયાની અંદર,
કોરોનાનો એટલો બધો ડર છે, લાખો લોકો મૃત્યુ પામી રહ્યા છે. દેશ વિદેશ કોઈ જગ્યાએ બાકી નહીં. તો એ ચીનને આજે આપણે શિક્ષા નહીં આપવી જોઈએ? વિશ્વના મહાનુભાવો એવું માને છે કે આ રોગ ચાઇનામાંથી જ ફેલાયો છે, તો ચીનને શિક્ષા મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ? બીજી બાજુ નીચે આપણે જોઈએ તો વિશ્વના બીજા મહાન મહાનુભાવો વિશે જે વાતો કરેલી છે કે સેમ્યુઅલ બટલરે એવી વાત કરી કે આદર્શ સમાજમાં જે માંદો પડે એ માણસને કેદની સજા થવી જોઈએ. એનો અર્થ એમ થાય કે માંદો પડવું જ ના જોઈએ, સ્વાસ્થ્ય હંમેશા સારું જ હોવું જોઈએ એવું માનતા હતા એ બેટર રશિયા. સરસ મજાની ગમત કરેલી દેખાય છે કે કાર બગડી જાય ને તો આપણે બધા થોડા શરમાયા, આપણે કેમ કે આપણી ઇજ્જત જાય. કે આની હારી કાર કેવી ખરાબ હશે, કાળજી નહીં રાખતો હોય, કારમાં આવું હશે તેવું હશે. પણ પોતાનું શરીર માંદું પડ્યું હોય તો ગર્વથી આપણે 25 જણને વાત કરી કે હું બીમાર પડ્યો, મારે આમ થયું. તો આ આપણી માનસિકતા જે છે ને એને બદલવાની જરૂર છે. મુખ્ય મુદ્દો ભૂલાઈ ગયો છે, વાયરલ ઇન્સ્પેક્શન. તો વાયરલ એટલે કે વાયરલ એટલે કે ફરવું, એકમાંથી બીજામાં પ્રવેશવું, એમનો વાયરલ કહેવાય. ઇન્સ્પેક્શન એટલે સૂક્ષ્મ જીવાણુ જે હોય એવા જીવાણુ એકમાંથી બીજામાં પ્રવેશતા સર્વત્ર ફેલાઈ જાય. પરિણામે એક નાનો અમથો રોગ હોય બધે ફેલાઈ જાય, એનું નામ છે વાયરલ ઇન્સ્પેક્શન. આપણા દેશની અંદર લેખકે કટાક્ષમાં આ નિબંધ લખેલો છે કે આપણે ત્યાં ગંદકીનું વાયરલ ઇન્સ્પેક્શન છે અને એ સુધરતા નથી. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તાવ કરે છે, ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. ડૉક્ટરને પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવો જ બેદરકાર જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે, ખાટલામાં પડેલી નાની ઉંમરનું શરીર એ તો અપમાન અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલા સૈનિક કાનૂનભંગનો હૃદયનો હુમલો કોઈ મફતમાં નથી મળતો. અહીંયા સુધી આપણે વિચારીએ તો લેખકનું કહેવાનું એવું છે કે આપણે જ્યારથી જન્મ લઈએ ત્યારથી જેમ જેમ મોટા થઈતા જઈએ તેમ તેમ શરીર પ્રત્યે આપણે નિર્દયતાપૂર્વક વર્તાવ કરતા જઈએ. શરીરને કોઈ કાળજી નથી રાખતા, શરીરને એક જાણે કે શરીર એટલે એક ના કહેવું જોઈએ પણ ઉકરડો હોય તેમ જે મળ્યું એ અંદર નાખ 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 કરે, સારું શું છે ખોટું શું છે કંઈ વિચારે જ નહીં. પોતાની ક્ષમતા ભારનો પણ આહાર લઈ પરિણામ સ્વરૂપ શરીરની પણ અમુક ક્ષમતા હોય, અમુક સહનશક્તિની મર્યાદા હોય, અને એ મર્યાદા જ્યારે એ પૂરી થાય ત્યારે એ આપણને વિવિધ રોગોમાં એનો અનુભવ થતો કરાવે છે. દાખલા તરીકે અહીંયા સવિનય કાનૂન ભંગ એવો શબ્દ લેખકે તો કાયદાનો ભંગ કર્યો કહેવાય. કાયદાનો ભંગ એટલે કે જે પ્રમાણે કુદરતે આપણને શરીર આપેલું છે અને એના જે નિયમો છે તે પ્રમાણે નહીં ચાલે, તેના બદલે વિરોધાભાસ થાય, હૃદયનો હુમલો એટલે કે એટેક આવે, બરાબર છે? તો એનું કારણ છે આપણે શરીર પ્રત્યે બેદરકાર. આગળ કહે છે કે વર્ષો સુધી આપણે કશું પરસેવાનું ટીપ્યું શરીરમાંથી નથી પાડતા, શરીરને એક પોટલું સમજીને પેલી ખુરશીમાં બેસી જઈએ અને એને ઉપયોગ કરતા રહીએ. કુદરતી નિયમ છે કે શરીરમાંથી દિવસ દરમિયાન મેક્સિમમ થોડો ઘણો પરસેવો બહાર નીકળવો જોઈએ, કે પરિશ્રમ કરીને કે કસરત કરીને.
તો જિંદગીમાં ક્યારે પરસેવો જ નહીં પડ્યો હો, દીપો પરસેવો બહાર ના નીકળ્યું હોય તો શું થાય? તો પછી રોગનો હુમલો થાય, ડાયાબિટીસ થાય, એટેક આવે, પક્ષઘાત એટલે કે લખવા થાય, આ બધા જ રોગો થવાનું કારણ છે આપણી નિષ્ક્રિયતા. આપણા દેશના માણસો એટલા બધા આળસુ છીએ ને આપણે કે શરીર પ્રત્યે બહુ પેદા કરે છે. અને પેલા આપણા ગુજરાતીઓ માટે તો કહેવત છે ને કે આરંભે શુરા, શરૂઆતમાં કંઈ બી કામ કરવા કે દોડી દોડીને કરીએ, બે દાડા, ત્રણ દાડા, ચાર દાડા, અંતે પછી કશું જ નહીં. આ રીતના આપણે શરીર પ્રત્યે બેદ એક્સરસાઇઝની સંદર્ભમાં મેં બોલું છું કે ત્રણ ચાર દિવસ સરસ કસરત કરીને પછી છોડી દઉં. તો પછી આ શરીર જે છે ને એ પણ એક મશીન છે. કુદરતે આપણને જન્મ આપીએ ત્યારથી શરીરની જે રચના હોય છે એ રચનામાં આપણે મોટા થઈએ ત્યાં સુધીમાં ઘણા બધા ફેરફારો થાય. એની અંદર તમે ઘસારો પણ લાગે તો એ ઘસારાને પૂરવા માટે પણ ખોરાક અને એક્સરસાઇઝની જરૂર છે. તે આપણે કેટલા જણા કરીએ છીએ? અને ખોરાક સાત્વિક ખોરાક ખાતા નથી, ગમે તેમ ખા કરીએ છીએ, એના પોષક તત્વો નથી મળતા શરીરને. પરિણામ સ્વરૂપ શરીર માયકાંગળું થાય છે, બેડોળ થાય છે, અને પછી એ કે વિદ્રોહ કરે. જ્યારે એનો સહનશક્તિ પૂરી થઈ જાય ને ત્યારે એ વિદ્રોહ કરે, અને એ વિદ્રોહ થાય એટલે આપણને અસંખ્ય પ્રકારના રોગો થાય. તો પરિણામ સ્વરૂપ આ રોગોના નિવારણ માટે આપણે શું કરવું પડે? હોસ્પિટલમાં જવું પડે. પણ જ્યાં સુધી હોસ્પિટલની શોભા વધારવાનું કામ આપણે ના કરીએ તો સારું. અહીંયા લેખક હોસ્પિટલની શોભા વિશે એવું કહે છે કે ખાટલા ખાલી હોય, ડૉક્ટર પાસે ના જઈએ તો હોસ્પિટલની શોભા સારી કહેવાય. પણ આપણે એ વસ્તુ ના જરૂર પડે, હોસ્પિટલ જવાની ના જરૂર પડે ને તેવા પ્રયત્નો કરવા જોઈએ. ઠીક છે કે રેગ્યુલર ચેકિંગમાં આપણે જવું પડે, અમુક નિયમિત જે આપણો કાર્ડિયોગ્રામ એટલે શું કે તમારા હૃદયના ધબકારા માપવાની જે મશીન કે પદ્ધતિ તેને કાર્ડિયોગ્રામ, તો એ માટે જવું પડે. ક્યારેક કોઈક વાર ડૉક્ટર પાસે ક્યારે જવાનું હોય કે રેગ્યુલર ચકાસણી માટે જવું પડે. પણ નાના નાના રોગો માટે, હોસ્પિટલની શોભા વધારવા માટે આપણે જવાની જરૂર નથી. પછી ડૉક્ટર પાસે જાત જાતની ફરિયાદો કરીએ છીએ. ડૉક્ટરને કહેવાય ડૉક્ટર મારે આમ થાય છે, એમ થાય છે. પણ આપણે કેટલા બધા નિષ્ક્રિય થઈ ગયા છીએ. પછી ડૉક્ટર પાસે જઈને શું ડૉક્ટર પાસે જાય અને ત્યાં આપણા સમાજની, આપણા દેશની સૌથી શર્મનાક જો બાબત હોય ને તો ડૉક્ટરની ઓપીડીઓની પાછળ કીડિયાર ઉભી એટલે લાઈન પડેલી. શું એ આપણા સમાજની શરમ નથી? શું આપણે એટલે બેદરકારી નથી? કેટલા બધા નિષ્ક્રિય છે આપણા અનાથ બાળકો. ઘરડા ઘરોની જે સંખ્યા આપણા દેશમાં વધે ને એ શરમજનક છે. એ સાથે જ આ વસ્તુ પણ સંકળાયેલી દેખાય છે કે હોસ્પિટલમાં પડેલી લાઈન. ડૉક્ટરની તાવની ફરિયાદ કરનાર દર્દીઓ સાથે આજકાલ બે શબ્દો અચૂક પડશે, વાયરલ ઇન્સ્પેક્શન. આપણે જરાક જોઈએ, વાયરલ ઇન્સ્પેક્શન એટલે મોકલનારનું સરનામા વગરનું વીપી પાર્સલ. ઓકે, વાયરલ ઇન્સ્પેક્શન એટલે સરનામા વગરનું પાર્સલ ટૂંકમાં એવું કહે છે.
એટલે કોણે મોકલ્યું, ક્યાંથી આવ્યું, કોનામાંથી આવ્યું એ આપણને ખબર પડતી નથી. તમારી પાસે આવે એનું નામ છે ફાઇલ ઇન્સ્પેક્શન. હવે ડૉક્ટર પાસે આપણે પૂછીએ કે ડૉક્ટર શું થયું એમ છે, ડૉક્ટરને કશી સમજે ના પડે, છેલ્લે આ બે શબ્દ આપણને કહે કે વાયરલ ઇન્સ્પેક્શન છે. આપણે ત્યાં એક તો પરિસ્થિતિ એવી છે ભાઈઓ કે ઢગલાબંધ વસ્તી છે, અસંખ્ય બીમારીઓ છે, અને એ બીમારીઓની સામે લડવા માટે એટલી હોસ્પિટલો પણ નથી, અને એ હોસ્પિટલો જે કંઈ છે ને એટલી સ્વચ્છ પણ નથી અને ગંદકી છે, અને જે કંઈ સ્વચ્છ છે એ ઓછી છે અને મોંઘી છે, સામાન્ય પ્રજામાં જઈ શકે તેવું નથી. તો આ પરિસ્થિતિને લીધે આજે આપણા દેશ કેટલો બધો પાછળ ઢકેલાઈ રહ્યો છે તે કોઈને ખબર નથી પડતી. બીજી એક ખાસ અગત્યની વાત છે કે ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સુખ હોવી જોઈએ ને તે છે જ નહીં. આપણે દુનિયાની વાત તો પછી કરીએ, પણ આપણે પડી પોતાની જ વાત કરીએ તો ભાઈઓ, વિદ્યાર્થી ભાઈ ભાઈ, સાચું બોલો, આપણે ક્લાસમાં બેસીએ છીએ, એ બેન્ચ નીચે કચરું પડ્યું હોય એ આખો દિવસ પડી રહે, કોઈ વણવા ના કહે તો આપણે વણીએ છીએ ખરા? તમારા ક્લાસની અંદર ચોકલેટનું કે આજુબાજુમાં કાગળો ઉડતા હોય એ કાગળો વણીએ છીએ ખરા? તો એ આપણને એ પણ એક પ્રકારની ગંદકી છે. બપોરે રિસેસમાં નાસ્તો કરીએ, જ્યાં ગંદુ પડ્યું હોય, થોડું ઘણું એઠું પડ્યું એને સાફ કરીએ છીએ ખરા? ચાલશે હવે કંઈ નહીં, થોડુંક કટકું માંડે. તો એ આપણી માણસના મનની એક વૃત્તિ, ભારતીય લોકોની વૃત્તિ એટલી ખરાબ. હવે એ કચરો તો શું, બેન્ચની નીચેનો કચરો બાજુ પાછળ પાર્સલ કરી દે કોઈ જોઈ, એ જ રીતના પોતાના ઘરની બહારની જે ગંદકી કચરો હોય ને એ ગંદકીનો કચરો પણ બાજુમાં વાળી દે, અને જ્યારે એ બાજુવાળો કશું કહે તો એની જોડે ઝઘડો કરીએ. આ આપણી મનોવૃત્તિ છે. આપણે એટલા બધા સ્વચ્છતા પ્રત્યે નિષ્ક્રિય છે, કશું જ નહીં, બસ બહાર છોકરું સામે સંડાસ ટોયલેટ બાથરૂમ હોય તો એમાં જવાને બદલે બહાર કરાવડાવીએ છીએ. એ આ આપણી સ્વચ્છતા પાછળ કેટલા બધા આપણે અજ્ઞાન છે, કેટલા બધા આપણે શું કહીએ ને કે આપણે બહાને જ નથી કે સ્વચ્છતા શું છે. આ આપણા ભારતીય લોકોની મનોવૃત્તિ એટલી ખરાબ છે. દર અઠવાડિયામાં 2-3 વાર આપણે સ્કૂલમાં કચરો વણાવીએ, સૂચનાઓ આપીએ, કોણ કચરો પાડે તમે જ પાડે, કોણ વળે તમે જ વળે. ભલા ભલા માણસ, એ તમે જ્યાં કચરો પાડો છો એ કચરો આખા દિવસ ત્યાં પડી રહે તો એમાંથી પણ વિવિધ જાતના રોગો ફેલાય છે. એટલા માટે અમે સ્વચ્છતા કરાવીએ, એ સાફ કરે, પણ સમજ જ નહીં પડે. એક પુસ્તકમાં ક્યાંક મેં વાંચ્યું છે કે ગંદકી એ ભારતનો રાષ્ટ્રીય રોગ છે. રાષ્ટ્રીય રોગ એટલે આખા દેશના બધા જ લોકો ગંદા છે આપણે એવું થાય છે. તો શા માટે જ પુસ્તકમાં શબ્દ વપરાય છે, કોઈને સૂકે જ નથી, ગંદુ છે, હશે થશે ને ચાલશે, પોતાના ઘરનું એઠું બીજાના બાયણામાં ઢોળી દેવું, આ આપણી માનસિકતા છે. ચોકડી પર બેસીને જ્યાં લારીઓ તમે જુઓ છો કે જે ભજીઓ તરતો હોય, પાણીપુરી, એની આજુબાજુ કેટલી ગંદકી હોય છે. ખાવાની જે વસ્તુ ટૂંકમાં છે, મંચુરિયન ને ફાફડા ને જલેબી ને છે, કેમ તો બરફનો ગોળો ને ત્યાં આજુબાજુ કેટલી ગંદકી છે, તો પણ પ્રેમથી આપણે ખાઈએ છીએ. સરસ મજાનો ગોળો ખાય, સરસ મજાના પચે, ક્યારે એનું કડિયું જોયું છે, કેવું પેલું લોહી બનાવે તો કેવું છે જોયું છે, ક્યારેક એના સાધનો છે નીચે કેટલી ગંદકી, ચોકડી પરથી ચારે બાજુથી કેટલું દળ આવીને ઉગતું હોય છે, કંઈ નહીં. આ આ આ આ આપણી માનસિકતા એટલી નીચ થઈ ગયેલી છે.
જેના લીધે આપણને કંઈ પડેલી જ નથી, અને કોઈ કહે તો ચચરે પાછો. બરાબર છે. એક ભારતના એક ખાલી સંત એમણે સૌથી પહેલો વિરોધ કરેલો, એનું નામ છે વિવેકાનંદ. વિવેકાનંદ એટલે કોણ? સ્વામી વિવેકાનંદ, કે જેમણે આ વસ્તુનો વિરોધ કર્યો. વિવેકાનંદ બહુ મોટા સંત થઈ ગયા આપણે જાણીએ છીએ. આમ આપણે વેદ ઉપનિષદ ગીતાના વારસાના વૈભવ અંગે ગૌરવ લેનારી આપણે પ્રજા બહુ મોટી મોટી વાતો કરીએ છીએ, પણ સ્વાસ્થ્ય અને આરોગ્ય પ્રત્યે કેટલા બધા ખરાબ છે એની કોઈ ચિંતા જ નહીં કરતા. કેટલી ઉલટી પરિસ્થિતિમાં છે. એક બાજુ આપણે કે ભાઈ મારી ગીતા ગીતા મારી માં, ગીતા જેવું કોઈ મહાન ધર્મ પુસ્તક નથી, તો તેની સામે સ્વચ્છતા પાછળ શું છે? કશું જ નથી. આપણે ગાંધીજીની જો વાત કરીએ તો ગાંધીજી માનકીને લગભગ ઘૂણો ગણતા હતા. પોતાને જો માંદા પડે ને તો એ આધ્યાત્મિક ભૂલ એ માનતા હતા, અને એ ભૂલના પ્રશ્ચિત રૂપે એ પોતે ઉપવાસ કરતા હતા. ગાંધીજી સ્વચ્છતા પાછળ આપણા કરતાં બહુ એડવાન્સમાં હતા અને ખરેખર બહુ મહાન વ્યક્તિ હતા. પણ એના જ અનુયાયીઓ, એના જ આપણા વારસદાર છે. આપણે કેટલા સ્વચ્છ, જ્યાં બોર્ડ મારેલું હોય કે ભાઈ અહીંયા થૂકવું નહીં, ત્યાં જ થૂકવાનું, અહીંયા પેશાબ નહીં કરવો, અહીંયા ગંદકી નહીં કરવી, ત્યાં જ ગંદકી કરવી. આ આપણી માનસિકતા છે. આ આપણી ભારતીય, ભારતનો વ્યક્તિ જ્યારે એરપોર્ટ પર જાય તો ભારતના એરપોર્ટ પર થૂકે, અમેરિકામાં જાય તો એ થૂકતો નથી, ત્યાં પડી ગયું પણ નથી. કેમ? ત્યાં ગયા સંસ્કાર આવી ગયા, ના દંડ છે. તો ભારત સરકારે પણ આવું કંઈક કરવું જોઈએ. તમાકુને ગુટકા ખાનારા લોકોને સફરજન મોંઘું પડે, સિગરેટના ધુમાડાને ખાનાને કાજુ રંજીને ખજૂર રંજીને આલુ ને કાજુ મોંઘા પડે, નાસ્તામાં ત્રણ વાનગી હોય ને ફળ કોઈ હોય જ ન શકે. લગ્નમાં રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાન પ્રેમાળ ઈરાદો જમાવવા આવેલા નારીઓના પેટમાં હાલત બગડેલા હોય એ વહેમ પડે તેવી સ્થિતિ હોય છે. લોકો બસ ખાધે જ રાખે છે, પીધે જ રાખે છે અને જીવ્યે રાખશે. માંદગી ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને જ સમજે તે વળી બીજાને શું સમજે. કહેવાનું તાત્પર્ય આ ફકરાની અંદર એમ છે કે ભાઈ જે લોકો તમાકુ ખાનારા હોય, દારૂ પીનારા હોય, સિગરેટ પીનારા હોય, એ લોકોને ફળફળાદી અથવા તો આ કાજુ અંજીર જેવા મોંઘું પડતું હોય છે, પણ પેલું મોંઘું નહીં પડે. તળેલી વાનગીઓ પર તૂટી પડતા હોય છે, ફ્રૂટનું તેમાં નામ પણ ન હોય. કોઈ યજમાને જમવા બોલાય હોય તો એની ઘરે જે કંઈ જમવા તો બસ પોતાનું પેટ બગડશે, પોતાની પરિસ્થિતિ બગડશે, પોતાનું શરીર બગડશે, એનો ચિંતા નથી કરતા. ખાટલા પડવું પડશે, જીવન વેડફાઈ જશે, એનો લીધે જ રાખે છે કે મફતનું મળે છે, કાંઈ જ રાખે છે. આ આપણી સમજણ, આપણી માનસિકતા કેટલી નીચી છે કે મફતનું મળે છે લીધે રાખો. તો આ જ્યાં સુધી માનસિકતા નહીં સુધરશે ને ત્યાં સુધી આપણે કોઈ સુધી શકવાના નથી.
આવા બધા વ્યસનો કરનારા જે વ્યક્તિઓ છે, ઉપરોક્ત આપણે વાત કરી તેમ દારૂ તમાકુ બીડી સિગરેટ, એમને લાંબે ગાળે પાછલી જીવનની અંદર ઘણું બધું ભોગવવાનું થાય છે. એમની માનસિકતા તૂટી પડે છે, શરીર ભાંગી પડે છે, પાચન શક્તિ ખલાસ થઈ જાય, એસિડિટી જેવા રોગો થાય, માનસિક તાણ, બ્લડ પ્રેશર, પેટમાં અલ્સર, અને પછી શું થાય છે, ઘરમાં ઝઘડા થઈ જાય પતિ પત્ની વચ્ચે. કાયમ હસી ખુશીથી જીવનારા લોકો પછી એ હસી ખુશી પણ કાયમના માટે બંધ થઈ જાય છે. એના લીધે માણસ આખી જીવનશૈલી બદલાય છે. અને તમાકુ ખાનારા આજે ભારતવર્ષમાં ને સમગ્ર વિશ્વની અંદર જો જોવા જઈએ ને, આપણે તો દર 3 સેકન્ડે દારૂ અને તમાકુથી એક માણસનું મૃત્યુ થાય છે. સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે છેલ્લે છેલ્લે લેખક એવું કહે છે કે ભાઈ, જીવનની અંદર ક્યારે પણ હસવાની તક ના છોડવી જોઈએ. મુંબઈમાં જે લોકો ટ્રેનો ચાલે છે એની અંદર ભજન મંદિર છે, એ ભજનથી પણ મગજનો તણાવ ઓછો થાય, પ્રાર્થનામાં અદ્ભુત તાકાત રહેલી હોય છે. આગળ લેખક કહે છે કે રામે તાળકા નામની રાક્ષસીનો વધ કરેલો તો આપણે તાણ નામના વાંસ પરથી ચડેલો નાશ કરવાનો છે. બરાબર છે, દશરાના દિવસે રાવણનો વધ કરવાની જરૂર નહીં, પરંતુ આપણા અહંકારને વધ કરવાનો જરૂર છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પજાડે છે. હું એટલે કોણ, મારા સમાન કોઈ નહીં, આવો જ એક અહંકાર છે. એ અહંકારને પણ નાશ કરવો ખૂબ જ જરૂર છે. સરળ અને સાદું વ્યક્તિત્વ ધરાવે, પ્રામાણિકતાથી જીવીએ, દાવપેચ કોઈને જોડે કપટ ના કરીએ, શરીર નિરોગી રાખવાનો પ્રયત્ન કરીએ, શરીરમાં આવેલી તકલીફો દૂર કરવાનો પ્રયત્ન, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ, સિગરેટના ધૂમાડાથી દૂર રહીએ, ધૂમ્રપાન બંધ કરીએ, શરાબનું સેવન બંધ કરીએ. લાંબુ જીવન જીવવું હોય તો લોકો જોડે હળીમળીને મસ્તીથી રહીએ. આવું બધું કરવા આપણું સ્વાસ્થ્ય સારું. કવિ કહે છે કે લેખક પ્રત્યેક માણસ માં, બહેન, ભાઈ, ભાભી, પિતા, પુત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળે તો કદાચ શરાબ જરૂર નહીં પડે. હજી આપણે તે પ્રેમ ઉપચાર તરીકે સ્વીકાર નહીં થયું. લવ થેરેપી માટે હોસ્પિટલ કે સાઇકિયાટ્રિક પાસે જવું ન પડે. મતલબમાં લેખક એવું કહેવા માગે છે કે એકબીજા પ્રત્યે અહોભાવ, પ્રેમભાવ રાખીએ, લાગણી રાખીએ, માણસ માણસ તરીકે વર્તે, મિત્રભાવ રાખીએ, ભાતૃભાવ રાખીએ, તો આ ઘણા બધા રોગો અને ઘણા બધા વિષયોની જરૂર ના પડે. તો આપણે હવે એક પ્રતિજ્ઞા લઈએ કે અમે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત કરવાના અમે પ્રતિજ્ઞા લઈએ છીએ, અને અમે ભવિષ્યમાં આ બધા